નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર અને હું છું આપની સાથે રિદ્ધિબા રાજપૂત. સમાચાર તરફ આગળ વધી તે પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં બાપુના જન્મસ્થળની જાળવણીમાં તંત્ર નિષ્ફળ, જર્જરિત હોવા અંગે અનેક રજૂઆતો છતાં પુરાતત્વ વિભાગની ઊંઘ ઉડતી નથી. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર. અંતે પોરબંદરના એમજી રોડ પર ખાડાનું સમારકામ શરૂ કરાયું. આતંકવાદી સંગઠનની રાજ્યમાં હુમલાની ધમકી. પોરબંદર સહિતના શહેરોમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું. સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવ્યો. જેતપુર અને વીરપુર સહિતના પંથકોમાં મોસમના પહેલા વરસાદથી ધરતીપુત્રો ખુશ. પોરબંદરમાં મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ ખાતેનું બિલ્ડિંગ બિસ્માર હોવાથી ઉપર જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી પ્રવાસીઓ માત્ર ગ્રાઉન્ડ ફ્લોર જ પર પરત ફરી રહ્યા છે. પ્રવાસીઓની નિરાશ વદન પરત ફરે છે ત્યારે આ બિલ્ડિંગનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી પ્રવાસીઓ દ્વારા માંગ ઉઠી છે. મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ એવા પોરબંદરના કીર્તિ મંદિર ખાતે અનેક પ્રવાસીઓ મુલાકાતે આવી રહ્યા છે. અગાઉ પ્રવાસીઓ કીર્તિ મંદિરમાં બે માળ સુધી જતા હતા અને ગાંધીજીના સ્મારકની મુલાકાત લેતા હતા અને ગૌરવ અનુભવતા હતા. મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ હોવાને કારણે દેશભરમાંથી પ્રવાસીઓ મુલાકાત લેવા આવે છે, પરંતુ છેલ્લા બે વર્ષથી ગાંધીજીના જન્મસ્થળનું બિલ્ડિંગ બિસ્માર હોવાને કારણે અગાઉ ઉપરના માળ ખાતેના રૂમો બંધ કરી તાળા મારી દેવામાં આવ્યા હતા, ત્યારે હાલ નીચે પણ પાર્ટીશન મારી દેવામાં આવ્યું છે જેથી પ્રવાસીઓ ઉપરના ભાગે જઈ શકતા નથી. પ્રવાસીઓ ગાંધીજીના સ્મારકની યોગ્ય રીતે મુલાકાત લઈ શકતા નથી અને દૂર દૂરથી આવેલા પ્રવાસીઓ નિરાશવદ પરત ફરી રહ્યા છે. મારું નામ રાકેશ છે. અમે મોરબીથી આવેલા છે. અહીંયા અમે ભણવા માટે અમે જન્મભૂમિમાં અમારે જ છે. અમે 12 વર્ષથી અહીંયા રહીએ છીએ. અમે અત્યારે ફરવા આવ્યા છે તો ઉપરના જે બે માળ છે અહીંયા બંધ છે, એનાથી પાર્ટીશન મૂકેલું. ખોલવા જરૂરી છે, ખોલવા જરૂરી છે. બહારના બીજા વ્યક્તિ આવે ને તો એમને જોવા મળે એમ પ્રદર્શક કે અમારા ગાંધી બાપુ જે અહીંયા જન્મ થયો છે, એ ક્યાં ભણ્યા છે, શિક્ષા લીધી છે. ગાંધીજીના જન્મસ્થળે મુલાકાતે આવેલા પ્રવાસીઓ સીડી પણ ચડી શકતા નથી. અહીં પાર્ટીશન મારી દેતા માત્ર નીચેનું એક રૂમ અને રસોડું જોઈને પરત ફરી રહ્યા છે, જેથી પ્રવાસીઓ પણ રોષે ભરાયા છે અને તાત્કાલિક ગાંધી સ્મારકનું સમારકામ કરી સ્મારક ખુલ્લું મૂકવામાં આવે તેવી માંગ કરી છે. મેં ભોપાલ મધ્યપ્રદેશ થી આવ્યો ઓર હમ લોગ પૂરે પરિવાર કે સાથ યહાં ઘૂમને આયે ગાંધીજી કા જન્મ સ્થાન દેખને કે લિયે. और बड़ा अच्छा लग रहा है, लेकिन कुछ चीज़ें यहाँ पे अभी जैसे यहाँ पे एक ब्लॉकेज है जिसमें ऊपर नहीं जाने दिया जा रहा है. बताया कि ऊपर भी गांधी जी का जन्मस्थल उनके रूम थे जहाँ वो रहते होंगे उनकी माता जी और पूरे परिवार के साथ, तो जिसको देखने का सौभाग्य प्राप्त नहीं हो पाया. तो हम लोग काफ़ी दूर से आए हैं, अब कब वो खोलेगा. जो लोकल हैं वो भले आ सकते हैं, लेकिन हम लोगों के लिए थोड़ा सा ये सेटबैक है कि नहीं देख पाए. बड़े उम्मीद से हम लोग यहाँ आए थे अभी और बच्चों को भी साथ लाए थे ताकि उनको भी दिखाएं कि हमारे जो पूज्य बापू जी हैं वो कहाँ उनका जन्म हुआ, कैसे वो रहते थे, किस तरह का परिवेश उनका था. तो यही सब चीज़ें दिखाने के लिए हम बच्चों को लाए थे. तो थोड़ा सा यही है कि हमारी यही वो है सभी से जो भी यहाँ पे संभाल रहे हैं कि जल्दी से इन चीज़ों को खोलें बनाएं, क्योंकि दूर से आने वालों को देखने के लिए दिक्कत होती है. પોરબંદર મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ છે અને ગાંધીજીના નામે જ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા પ્રયાસ કરે છે, પરંતુ તેમના જન્મસ્થળની જાળવણીમાં જાણે કેન્દ્ર સરકારને રસ જ ન હોય તેમ પુરાતત્વ ખાતું ઉદાસીનતા દાખવી રહ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરના કીર્તિ મંદિરે પીવાનું પાણી માટેનું વોટર કુલર પણ બંધ હાલતમાં નજરે ચડે છે. અહીં ગંદકી ફેલાયેલ હોવાથી પ્રવાસીઓને ભારે મુશ્કેલી પડે છે, જેથી યોગ્ય સફાઈ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. મહાત્મા ગાંધીજીના જન્મસ્થળે દેશ વિદેશના અનેક પ્રવાસીઓ મુલાકાતે આવે છે, પરંતુ અહીં પ્રવાસીઓ માટે પીવાના પાણીના સ્થળે જ ગંદકી ફેલાય છે.
પાનની પિચકારી અને ગંદકી હોવાના દુર્ગંધ ફેલાય છે, જેથી પ્રવાસીઓ હાલાકી વેઠી રહ્યા છે. હાલભર ઉનાળે અહીં ઠંડુ પાણી પણ ઉપલબ્ધ નથી. છેલ્લા ઘણા સમયથી વોટર કુલર બંધ છે, જેથી ઠંડુ પાણીને બદલે સામાન્ય પાણી આવે છે, જે પીવા લાયક પણ હોતું નથી. હાલ ગરમીમાં પ્રવાસીઓને ઠંડુ પાણી પણ પીવા માટે ઉપલબ્ધ નથી, ત્યારે પ્રવાસીઓ પોરબંદરની સારી છાપ લઈને ન જાય તે સ્વાભાવિક છે. જેથી અહીં ગંદકી દૂર કરી યોગ્ય સફાઈ કરવામાં આવે, તેમજ વોટર કુલરનું સમારકામ કરી ઠંડુ પાણી ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વધુ એક અપહરણની ઘટના સામે આવી છે, જેમાં યુવાનનું અપહરણ કરી ફાર્મ હાઉસ ખાતે લઈ જઈ માર મારવામાં આવ્યો હતો. જો કે પોલીસની ઘટનાની જાણ થતાં પોલીસે આ યુવાનને છોડાવી લીધો છે. પોરબંદરમાં છેલ્લા થોડા સમયથી અપહરણની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. રાજકોટના લોધિકા તાલુકાના પાડ ગામે ખાતે રહેતો દિલીપ અર્જણ ઓડેદરા નામનો મૂળ કુતિયાણાના રેવદરા ગામનો યુવાન પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. આ યુવાનના જણાવ્યા અનુસાર ગઈકાલે પોરબંદરના ત્રીજા માઇલ નજીક એક હોટલ પાસે ચા પીવા માટે આ યુવાન ઊભો હતો. તેવા સમયે રામ કાના બોખીરિયા, કાના લગધીર બોખીરિયા, જયેશ કારા બાપોદરા અને નવઘણ સહિતના શખ્સોએ એક કારમાં આ યુવાનનું અપહરણ કરી લીધું હતું. ત્યારબાદ તેને કાના લગધીર બોખીરિયાના ફાર્મ હાઉસ ખાતે લઈ જઈ તેના પર ધોકા વડે હુમલો કરી માર મારવામાં આવ્યો હતો. જે બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસે આ યુવાનને છોડાવ્યો હતો. દિલીપ અર્જનભાઈ ઓડેદરા વુહાનના ટાઈમે, હાનના ટાઈમે ત્રીજા માલે હતો ને, તો અહીંયા રામ કાના બુખીરિયા, જયેશ કારા બાપોદરા, કાના લગતીર બુખીરિયા અને નવગણ આ ચાર લોકો આવી મારું અપહરણ કર્યું. અપહરણ કરીને એની વાડીએ લઈ ગયા, વાડીએ લઈ ગયા મને ઢોર માર્યા. છોડાવવામાં સવારના ટાઈમે એ મને બીજી જગ્યાએ લઈ જતા હતા. એ ટાઈમે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના સ્ટાફે મને ખાપટ રોડ ઉપર ન્યારાના પંપ છે ત્યાંથી મને છોડાવ્યું. બસ જૂનું મંદુક, બસ જૂનું લેતી દેતીનું મંદુક છે. કાનભાઈ અરે આ હુમલો પૈસાની લેતી દેતીના જૂના મન દુઃખના કારણે થયો હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે પોલીસે આરોપીઓને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં લોકોના પ્રશ્નોને વાચા આપવા ગુજરાત ન્યૂઝ પોરબંદર વધુ એક સફળતા મળી છે, જેમાં એમજી રોડ પર રહેલો સ્ટ્રોમ વોટર ડ્રેનેજનો ખાડો અકસ્માતનું કારણ બની રહ્યો હતો. પોરબંદર ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં આ અહેવાલ પ્રસારિત થતા ખાડાનું સમારકામ હાથ ધરાયું છે. પોરબંદર શહેરમાં એમજી રોડ પર બિરલા હોલની સામે સ્ટ્રોમ વોટર ડ્રેનેજનો ખાડો અકસ્માતનું કારણ બની રહ્યો હતો. એટલું જ નહીં, પરંતુ ખૂબ લાંબા સમયથી આ ખાડો લોકો માટે માથાનો દુખાવો હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા તેમાં ભયસૂચક ચિહ્નો કે બેરિકેડ પણ મૂકવામાં આવ્યા ન હતા. લોકોએ પાલિકાને અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં પાલિકાનું તંત્ર જાણે કોઈ મોટા અકસ્માતની રાહ જોતું હોય તેમ ઉદાસીનતા દાખવતું હતું. ત્યારે વધુ એક વખત ગુજરાત ન્યૂઝ લોકોનો અવાજ બની ગયું હતું અને આ સમસ્યા અંગેનો વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સફાળે જાગેલા તંત્રએ આ ખાડાનું સમારકામ શરૂ કરાવ્યું હતું, જેને લઈને શહેરીજનોએ વધુ એક વખત ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આભાર વ્યક્ત કર્યો હતો. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં સિટી મામલતદાર ગેરકાયદેસર ખાણો અંગે ચેકિંગમાં જતા હતા, ત્યારે રાત્યા ગામ નજીક બે શખ્સોએ તેનો પીછો કરી ફરજમાં રૂકાવટ કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના સિટી મામલતદારે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તેઓ તારીખ 8ના રોજ રાત્રિના સમયે 11 વાગ્યે કલેક્ટરના હુકમ મુજબ પોતાની ટીમને લઈને ગેરકાયદેસર ખનન અને ખનીજ હેરફેર અટકાવવા ઓચિંતી છાપા મારી અને તપાસ કરવા નીકળ્યા હતા. ત્યારે બડેજ ગામે રહેતા ભરત ઉર્ફે હાજા પરમાર તથા લખમણ હરદાસ દાસા નામના શખ્સોએ પોતાની કાર લઈ મામલતદારના સરકારી વાહનનો પીછો કરી રેકી કરી હતી અને તેમના દ્વારા ઓચિંતી છાપામારી ન થઈ શકે તે હેતુ સાથે પીછો કરી અને ફરજમાં રૂકાવટ કરી હતી, ત્યારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. નુપુર શર્મા દ્વારા કથિત વિવાદસ્પદ ટિપ્પણીના મામલે દેશભરમાં વિવાદ થયો છે. તેને લઈને રાજ્યમાં આતંકવાદી હુમલાની ભીતિ પણ સેવાઈ રહી છે, જેના પગલે પોરબંદર પોલીસ તંત્ર પણ એલર્ટ બન્યું છે. નુપુર શર્મા દ્વારા કથિત ધાર્મિક વિવાદાસ્પદ ટિપ્પણી મામલે દેશભરમાં વિવાદ થઈ રહ્યો છે અને દેખાવો થઈ રહ્યા છે. આ ઉપરાંત ગુજરાતમાં આતંકવાદી હુમલાની ભીતિના પગલે પોરબંદર પોલીસ તંત્ર સાબદુ બન્યું છે.
ત્યારે પોરબંદર એસઓજી તથા બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા પોરબંદરના વિવિધ પ્રવાસન સ્થળો જેવા કે કીર્તિ મંદિર, સુદામા મંદિર, સાંદીપની મંદિર તેમજ રેલવે સ્ટેશન ખાતે પ્રવાસીઓના સામાન અને પાર્સલ સહિતનું ચેકિંગ તથા એસટી બસ સ્ટેશન સહિતના જાહેર સ્થળોએ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ઉપરાંત પોલીસની વિવિધ ટીમોને પણ ખાસ એલર્ટ અને સર્વેલન્સમાં મૂકી દેવામાં આવી છે। જે શંકાસ્પદ અને સંવેદનશીલ વિસ્તારો છે તેમાં પણ ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે। ગુજરાતના મહત્વના સ્થળોની વાત કરવામાં આવે તો તમામ યાત્રાધામ, મોટા મંદિરો, જે જગ્યાએ વધુમાં વધુ લોકો એક જગ્યાએ ભેગા થતા હોય તેવી જગ્યાઓ અને પર્યટન સ્થળો વગેરે તમામ જગ્યા ઉપર પોલીસને ખાસ તકેદારી રાખવાની પણ સૂચના રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આપી દેવામાં આવી છે। આમ ધમકીને હળવાશમાં ન લઈને કોઈ પણ પ્રકારની આ ઘટના ન બને તે માટે રાજ્ય પોલીસ દ્વારા અત્યારે સમગ્ર રાજ્યને એલર્ટ પર મૂકી દેવામાં આવ્યું છે। જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર વાહનોનું ચેકિંગ કરાઈ રહ્યું છે। ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસ બાજ નજર રાખી રહી છે। વિવિધ વિસ્તારોમાં સીસીટીવીથી પણ વોચ રાખવામાં આવી રહી છે। આતંકવાદી સંગઠન અલકાયદા દ્વારા ગુજરાતમાં હુમલાની ધમકીના પગલે સમગ્ર ગુજરાત હાઈ એલર્ટ પર છે, ત્યારે પોરબંદરમાં પણ સમુદ્ર માર્ગેથી અન્ય દેશો સાથે જોડાયેલ હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વપૂર્ણ ગણાય છે। અહીં જગવિખ્યાત સુદામા મંદિર અને ગાંધી જન્મસ્થળ કીર્તિ મંદિર આવેલા છે, જ્યાં દરરોજ મોટી સંખ્યામાં યાત્રાળુ સમગ્ર દેશમાંથી આવતા હોય છે, ત્યારે સુરક્ષાની દ્રષ્ટિએ આ જિલ્લો ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે, જેથી પોલીસ સતર્ક બની છે। વિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના રેલવે સ્ટેશન ખાતે ગત ડિસેમ્બર માસમાં એટીવીએમ મશીન આવ્યું હતું, પરંતુ ઇન્સ્ટોલેશનના વાકે હજુ સુધી ધૂળ ખાઈ રહ્યું છે, જેથી મુસાફરોને તેનો લાભ મળી શકતો નથી। ગત ડિસેમ્બર માસમાં એટીવીએમ એટલે કે ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન પોરબંદરના રેલવે સ્ટેશન ખાતે આવ્યું હતું। આ મશીનની સુવિધાનો લાભ લેવા માટે મુસાફરોએ સિક્યોરિટી કાર્ડ કઢાવવાનું રહે છે અને કાર્ડને રિચાર્જ કરવાનું રહે છે, જેથી લોકલ ટિકિટ, રિઝર્વેશન ટિકિટ અને પ્લેટફોર્મ ટિકિટ કાર્ડ દ્વારા મશીનમાંથી મેળવી શકાય છે અને મુસાફરોને લાઇનમાં ઊભું ન પડે, મુસાફરોનો કિંમતી સમય બચી શકે। પરંતુ હજુ સુધી આ એટીવીએમ મશીન ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું નથી, જેને કારણે આ મશીનની સુવિધાનો લાભ મુસાફરો મેળવી શકતા નથી। રેલવે વિભાગે જણાવ્યું હતું કે આગામી એપ્રિલ માસમાં આ મશીન ઇન્સ્ટોલ થઈ જશે, પરંતુ હજુ સુધી મશીન ઇન્સ્ટોલ થયું નથી। ઉલ્લેખનીય છે કે હાલ રેલવે સ્ટેશન ખાતેથી લોકલ અને લાંબા અંતરની ટ્રેનો દોડી રહી છે અને અનેક મુસાફરો મુસાફરી કરી રહ્યા છે, ત્યારે મુસાફરોની સુવિધા માટે આ મશીન વહેલી તકે શરૂ કરવું જરૂરી બન્યું છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં આરોગ્ય વિભાગ દ્વારા ખારવા સમાજના પંચાયત મંદિર પાસે આવેલા રત્નકર હોસ્પિટલ ખાતે વિવિધ કાર્ડ કાઢી આપવા માટે ખાસ કેમ્પ યોજાયો હતો, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। સરકાર દ્વારા લોકોને બીમારીમાં આર્થિક મદદ મળી રહે તે માટે આયુષ્માન કાર્ડ અને મા કાર્ડ ઉપરાંત સગર્ભા બહેનો માટે પીએમજેવાય યોજના અંતર્ગત કાર્ડ આપવામાં આવે છે। પોરબંદર આરોગ્ય વિભાગ દ્વારા અધિકારી ડોક્ટર બીબી કરમટાની આગેવાનીમાં જિલ્લાના દરેક નાગરિકને આવા કાર્ડનો લાભ મળે અને કોઈપણ નાગરિક વિવિધ સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે માટે આવા કાર્ડ કાઢી આપવાની મહાઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેના માટે દરેક આરોગ્ય કર્મી તનતોડ મહેનત કરી રહ્યો છે। ત્યારે ખારવા સમાજના પંચાયત મંદિર નજીક આવા કાર્ડ કાઢી આપવા માટે એક મેગા કેમ્પનું આયોજન કરાયું હતું। સર્વે સંતુ સુખિના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, માં કશ્યુત દુઃખ માપનુયાત। ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા જે આરોગ્યની તમામ યોજનાઓ ઘરે ઘરે તક પોગે અને કોઈપણ દર્દીને કોઈ પણ ક્યારેક આકસ્મિક જરૂર પડે તે માટે અમારા હેલ્થના તમામ સ્ટાફ દ્વારા અહીંયા જેને કહેવાય આ પાલાના ચોકમાં બહુ મોટામાં મોટો જિલ્લાનો કેમ્પ અત્યારે અમે કરી રહ્યા છે। અમારા તમામ હેલ્થના કર્મચારી બધાને આવકના દાખલા રિન્યૂ અહીંયા ને અહીંયા થઈ જાય, દર્દીને ક્યારેક બીજે ક્યાંય ધક્કો ન થાય એ માટે થઈ આયુષ્યમાન ભારતના કાર્ડ કાઢી રહ્યા છે, મા કાર્ડ રિન્યુઅલ કરી રહ્યા છે અને મા વાસ્તવ્ય કાર્ડને રિન્યુઅલ કરી રહ્યા છે। અને આવા સમયે કપરા કાળમાં આરોગ્યનો કર્મચારી ઘરે ઘરે જઈને બધાને બોલાવીને તમામ જેને કહેવાય ઘરના એક એક દીઠ, એક એક વ્યક્તિ દીઠ બધાને આયુષ્યમાન ભારતની ફ્રી સેવા મળી રહે તે માટે ઇન્ડિવિડ્યુઅલ ઘરે ઘરે જઈને ખૂબ જ બહોળી સંખ્યામાં અહીંયા કાર્ડ નીકળી રહ્યા છે, જેનું અત્યારે અમે ખૂબ આનંદનો એક અનુભવ કરી રહ્યા છે કે અમારા કર્મચારી દ્વારા આ કામ જબરજસ્ત ઝુંબેશ રૂપે આજે અહીંયા ચાલી રહ્યું છે। કોઈ પણ દર્દીને નગરપાલિકામાં ધક્કો ન થાય અને મામલતદારને ત્યાં
ઓફિસે પણ ધક્કો ન થાય એ માટે થઈ ને આરોગ્યનો તમામ કર્મચારી આમાં ખૂબ ઉત્સાહથી આ કેમ્પમાં કામ કરી રહ્યો છે, જેથી કરી ને બધાને આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ મળે, મા કાર્ડનો લાભ મળે અને મા વાત્સલ્ય કાર્ડનો લાભ મળે, તથા જે એક સગર્ભા બહેનો માટેની જે એક યોજના છે મા મા PMNNY એ યોજનાઓ પણ અત્યારે અહીંયાથી બધાને ફ્રી સેવા માટે જે સરકારે પૈસા માટેની સગવડ કરેલી છે 5,000 રૂપિયા 6,000 રૂપિયા તે પણ અહીંયા ફોર્મ ભરાઈ રહ્યા છે. મારું નામ બાલસ નર્મદાબેન ગોવિંદભાઈ છે. હું શીતલા ચોકમાં આશા વર્ક તરીકે ફરજ બજાવું છું અને ડૉક્ટર કરમતા સાહેબને આદેશ મુજબથી અમે માતૃવંદના યોજનાના ફોર્મ ભરીએ છીએ, જે 5,000ની યોજનાનો લાભાર્થીને લાભ મળે છે અને જે BPL લાભાર્થી હોય તો એને 6,000નો લાભ મળે છે, લાભ મળે પછી ડિલિવરી પછી 2,000 અને એમ અને બાળકના વેક્સિન સંપૂર્ણ વેક્સિન પૂરા થઈ જાય તો એને 2 પાછા એમ ટોટલ 5,000ની સહાય મળે છે અને BPL હોય તો એવી રીતે 6,000 મળે છે. આ કેમ્પનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો. હજુ આગામી સમયમાં અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારના કેમ્પનું આયોજન કરવામાં આવશે તેવું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. આ કેમ્પની વિશેષતા એ હતી કે આવકના દાખલા માટે લોકોને મામલતદાર કચેરી તથા નગરપાલિકા કચેરી ખાતે પણ ધક્કા થતા હોય છે, પરંતુ આ કેમ્પમાં તે દાખલા પણ સ્થળ પરથી જ કાઢી આપવામાં આવતા લોકોને વિવિધ સ્થળોએ ધક્કા ખાવાથી રાહત મળી હતી અને આવા આયોજન બદલ આરોગ્ય વિભાગનો પણ આભાર માન્યો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં નરસન ડેકરી નજીક રહેતા જીવતીબેન રામાભાઈ કુછડિયાએ ઝેરી દવા પી લીધી હતી, જે અંગે પરિવારજનોને જાણ થતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા, ત્યારે આ મહિલાનું સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. પોલીસે બનાવની નોંધ કરી અપઘાત અંગેના કારણો આપી તપાસ હાથ ધરી છે. કેન્દ્ર સરકાર દ્વારા રેલવેમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે, જેના માટે પરીક્ષાનું પણ આયોજન કરાયું છે, ત્યારે આ પરીક્ષા ભાગ લેવા જનાર ઉમેદવારની સુવિધા માટે રેલવે સ્ટેશન વિભાગ દ્વારા ટ્રેનોમાં કોચમાં પણ વધારો કરાયો છે. રેલવે વિભાગ દ્વારા યોજાયેલી લેખિત પરીક્ષાના સેન્ટરો પર પહોંચવા માટે ઉમેદવારોને સુવિધા મળી રહે તેવા હેતુસર ભાવનગર ડિવિઝન દ્વારા વિવિધ ટ્રેનોમાં કોચ વધારી દેવામાં આવ્યા છે, જેમાં પોરબંદરથી ઉપડતી પોરબંદર મુંબઈ અને મુંબઈ પોરબંદર ટ્રેનમાં 14 જૂનના રોજ 2 કોચ અને 17 જૂન અને 18 જૂનના રોજ 4 કોચનો વધારો કરી દેવામાં આવ્યો છે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગોંડલમાં મજૂરી કામ માટે આવેલી એક સગીરા માતા બની છે. આ સગીરા મધ્યપ્રદેશની રહેવાસી છે. તેના પિતા, મોટા ભાઈ તેમજ તેના પર આ દુષ્કર્મ આચરીને સગીરાને ગર્ભવતી બનાવ્યાનું સામે આવ્યું છે. આ સગીરા હડમતાડ ગામે મજૂરી કામ માટે આવી હતી, ત્યારે પોલીસે સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી છે. ઉપલેટામાં કોરોના કાળના પરિણામે 2 વર્ષ બાદ ભીમ 11 મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોજ નદીના કાંઠે આવેલા સોમનાથ મહાદેવના મંદિરના પટાંગણમાં આ મેળો યોજાયો હતો, જે મેળાની મોજ માણવા આસપાસના પંથકના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મારું નામ કાંતિભાઈ પરમાર, ઉપલેટા. આજરોજ સોમનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં મોજ નદીના કાંઠે ભીમ 11 નિમિત્તે એક સ્થાનિક લેવલે મેળાનું આયોજન કરેલ છે. મોજ નદીને કાંઠે અને જે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઘણા વર્ષોથી આ મેળાનું આયોજન થાય છે અને છેલ્લા 2 વર્ષથી કોરોના સબબ કે રાજકીય ગાઈડલાઇન મુજબ બંધ રહેલ છે, તો આ વર્ષે જે આ મેળાનું આયોજન કરેલ છે તો આ મેળાની અંદર ગામના અને આજુબાજુ ગામડાઓના માણસો અને બાળકો હોંશે હોંશે આ મેળાનો આનંદ માણી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં વિશ્વ નેત્રદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ધોરાજીના નરોત્તમભાઈ જાદવભાઈ લાઠિયાનું દુઃખદ અવસાન થતા લાઠિયા પરિવાર દ્વારા આ દિવસેનું દુઃખદની ઘટનાએ ચક્ષુદાન કરવાનો નિર્ણય કરાયો હતો, જેમાં માનવ સેવા યુવક મંડળ દ્વારા ધોરાજી ખાતે ચક્ષુદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આજે મારા પપ્પાનું અવસાન થતાં અમે સૌ પરિવારે એવો નિર્ણય લીધો છે કે આજે વિશ્વ ચક્ષુદાન દિવસ છે, તો આજે પપ્પાને ચક્ષુદાન કરીને 2 વ્યક્તિને ચક્ષુ આપીને એને દુનિયા દેખાડી શકીએ
તેથી કરીને અમે એવો નિર્ણય લીધો છે કે માનવ સેવા મંડળને બોલાવીને આજે ચક્ષુદાન કરાવ્યું છે. તો આપ સૌ લોકોને એક ખાસ અમારી નમ્ર વિનંતી છે કે આપ સૌ પણ આવો વિચાર રાખો અને ચક્ષુદાન કરવા અમારી ખાસ ખાસ વિનંતી છે. જય જીનેન્દ્ર. જેતપુર તાલુકાના રેસમણી ગાલોડ ગામમાં મૃત્યુ પામેલ વ્યક્તિના નામે મજૂરીના રૂપિયાનું ચૂકવણું કરી ખોટા કાગળો ઊભા કરાવવાનું આક્ષેપ થયો છે, જેમાં આરટીઆઈ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. ત્યારે સરપંચ તેમજ તાત્કાલિક તલાટી સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગામના યુવાનો તાલુકા વિકાસ અધિકારી પાસે માંગ કરી છે. વિગતો મુજબ જેતપુર તાલુકાના રેશમણી ગાલોડ ગામમાં રહેતા અને જાગૃત યુવાન ભરતભાઈ પરસોત્તમભાઈ પાનસેરિયાને એક મૃત્યુ પામેલા ગામના જ વ્યક્તિનું ગટર મજૂરી કામનું બિલ જમા થયા હોવાની વિગતો મળી હતી, જેથી આ જાગૃત યુવાને આરટીઆઈ મારફત માહિતી માંગેલી હતી, જેમાં ગામના હાલના સરપંચ અને તત્કાલીન તલાટીકમ મંત્રી દ્વારા સરકારી નાણાંની ઉચાપત કરવાના ઈરાદે બોગસ કાગળો ઊભા કરી મજૂરીના નામે રૂપિયાનું ચૂકવણું કરી દેવાયું હતું. જે મામલે આરટીઆઈ એક્ટિવિસ્ટે જેતપુર તાલુકા વિકાસ અધિકારી પાસે રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી. મારું નામ ભરતભાઈ પરસોત્તમભાઈ પાનસેરિયા. એમાં એવું છે કે મારા ગામની અંદર ગટર રિપેરિંગ છે, તો ગટર રિપેરિંગ એ ભાઈ મરણ થઈ ગયું, 18માં મરણ થયું છે, બરાબર છે. અને 2021માં એને જે ગટર રિપેરિંગનું છે એને 21માં એ ગટર રિપેરિંગનું બિલ આપેલ છે. ખરેખર મરી ગયેલ છે એ વ્યક્તિ, ગટર રિપેરિંગ કરવા એને રાખેલ છે એવું છે. કાર્યવાહી ટીડીઓને ડીડીઓને, બરાબર છે, અને સાહેબ મુખ્યમંત્રી લગન આપણે આની ઇમેલ મોકલી દીધો છે. ટીડીઓને અહીંયા રૂબરૂપ મેં અહીંયા આપણે તાલુકા પંચાયતે આપેલ છે અને ડીડીઓમાં રજીસ્ટર એડીથી આપેલ છે. આપણે જે આરટીઆઈ કરી છે તેમાં શું વિગતો સામે આવી છે? એમાં ઘણી વિગતો છે, બરાબર છે, કે પોતાના સરપંચના લોહીના સંબંધમાં એને પોતાના કે એને પંચાયતને રેતી આપી છે. ભરત દામજી વઘાસિયા નામ એનો પતિ, બરાબર છે, એનો પતિ અને સરપંચ પતિ જ આખો વહીવટ કરે છે એનો. એટલે તમારું કહેવાનું એવું છે કે ગ્રામમાં ભ્રષ્ટાચાર છે? ગામમાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર છે. એનું નામ છે કેશુભાઈ માધાભાઈ વઘાસિયા અને 6300 રૂપિયાનું છે બિલ એને નાખેલ છે, બરોબર છે. યુવકના આક્ષેપો પ્રમાણે રેશમણી ગાલોડ ગામના મહિલા સરપંચ ધર્મિષ્ઠાબેન ભરતભાઈ વઘાસિયા છે, પરંતુ તેમના પતિદેવ ભરતભાઈ વઘાસિયા સમગ્ર કાર્યભાર સંભાળતા હોય તેમજ તાત્કાલીન તલાટી કમ મંત્રી દ્વારા કેશુભાઈ માધાભાઈ વઘાસિયાને અનુસૂચિત જાતિ વિસ્તારમાં ગટર રિપેરિંગનું કામ આપેલ હોય અને આ કામની થતી રકમના ચૂકવણાના કુલ રૂપિયા 6300 ચૂકવેલા અને આ કામ માટે કેશુભાઈ માધાભાઈ વઘાસિયા દ્વારા ગટર રિપેરિંગના કામના મજૂરીના નામે રૂપિયાનું ચૂકવણું કરવા માટે વાઉચર બનાવેલ છે અને જે વાઉચરમાં કેશુભાઈ વઘાસિયાના નામની સહી પણ છે અને જે વાઉચર સંબંધની નોંધ રેશમણી ગાલોડ ગ્રામ પંચાયતના રોજમેળમાં તારીખ 9 ફેબ્રુઆરી 2021ના રોજ વાઉચરથી 6300ની ચૂકવણી પણ રેશમણી ગાલોડ ગ્રામ પંચાયતના ખાતામાં કરવામાં આવેલ હતી, પરંતુ જે ચૂકવણી કરવામાં આવી છે એ રકમ કેશુભાઈ માધાભાઈ વઘાસિયા તારીખ 22 ડિસેમ્બર 2018ના રોજ મરણ પામેલ છે. તો આ મરણ પામેલ વ્યક્તિ અનુસૂચિત જાતિ વિસ્તારમાં ગટર રિપેરિંગ મજૂરી કામ કેવી રીતે કરી શકે અને મરણ બાદ ગ્રામ પંચાયતે આવી અને ચૂકવણી સંબંધિત વાઉચરમાં સહી કેવી રીતે કરી શકે અને બેંકમાંથી રૂપિયા કેવી રીતે ઉપાડી શકે તે તપાસનો વિષય છે. આમાં અમને એક ફરિયાદ મળેલી હતી કે મૃત વ્યક્તિના નામનો ચેક નીકળેલ છે. આ બાબતની જે તપાસ મારા દ્વારા અને મારા વિસ્તરણ અધિકારી દ્વારા રૂબરૂ કરવામાં આવેલ અને એમાં સરપંચશ્રીનું નિવેદન, તલાટી મંત્રીશ્રીનું નિવેદન તથા જે કામ થયેલ છે, જે ગટર રિપેરિંગનું કામ, એ વ્યક્તિઓનો શેરીના આજુબાજુના રહેવાસીઓને નિવેદન લેવામાં આવ્યું, તેમાં સરપંચની દ્વારા એવું કહેવામાં આવેલ છે કે અમે કામ કરેલ છે અને જે ચેક કાઢેલ છે તે જોઈન્ટ એકાઉન્ટનું એક બેંક એકાઉન્ટ હતું, અશ્વિન કેશુ વઘાસિયા અને કેશુમાતા વઘાસિયા. કેશુમાતા વઘાસિયા કે જે 2018માં જેનું મૃત્યુ પામેલ છે અને અશ્વિન કેશુ જે એનો છોકરો છે, એટલે સરપંચની દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમે અશ્વિન કેશુ મારફત કામ કરાવેલો હતું અને આ ત્યારબાદ અમે જે શેરીમાં કામ થયેલ તે વ્યક્તિ તે શેરીના રહેવાસીઓનું પણ નિવેદન લીધું. તે નિવેદન ઉપરથી સત્યતા પૂર્વ થઈ છે કે કામ થયેલું છે,
परंतु आमा जे एक वहीवटी भूल रही गई सरपंच तथा तलाटी मंत्री द्वारा कि अश्विन केशु वगासिया नाम ने बदले केशु माधव वगासिया चेक काढ़ा खरेखर केशु माधव वगासिया तो 2018 में मृत्यु पमेल है जे खरेखर एक नाणाकीय सिद्धांतों पूरेपूरु उल्लंघन थे आम एक वर्ष हम तलाटी मंत्री शिव द्वारा अमे निवेदन लीधु तना द्वारा एवं कहूँ कि काम सरपंच द्वारा कर कामना अमने जे पुरावा रजू करे त्यारबाद वाउचर पर रजू कर तलाटी मंत्री ने एक वहीवटी चूक ए रही गई कि तेने सत्यता पूर्वक न करी कि आ व्यक्ति जीवित है कि नहीं एना तलाटी मंत्री तथा सरपंच बने श्री आम जवाबदार है नाणाकीय उचापत नहीं थी परंतु नाणाकीय सिद्धांतों पालन थे नहीं। तालुका विकास अधिकारी जणाव्या मुजब उचापात नो समग्र रिपोर्ट राजकोट डीडीओ ने सौंपवामां आव्यो छे। तेमज तालुका विकास अधिकारीए पण स्वीकार्यु छे के भ्रष्टाचार थयो छे। आ भ्रष्टाचार में सामेल सरपंच तेमज तत्कालीन तलाटी मंत्री सामे शिक्षात्मक कार्यवाही करवानी बाहेंधरी पण आपी हती। हरेश भालिया, गुजरात न्यूज, जेतपुर। चोमासु नजीक आवता सौराष्ट्रना वातावरणमां पलटो आव्यो छे, जेमां वीरपुर ग्राम्य विस्तारना असह्य गरमी अने उकળાટ बाद मेघराजानी पधरामणी थई हती। जेतपुर पंથકના પીઠડિયા અને કાગવડ સહિતના ગામોમાં પણ વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। તો બીજી તરફ જેતપુર પંથકમાં પણ હવામાનનો પલટો થયો હતો। અસહ્ય બફારા બાદ વર્ષા રાણીનું આગમન થતા રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા। આ પંથકના પેડલા સહિતના ગામોમાં ધીમે ધારે વરસાદ શરૂ થતા મોસમના પ્રથમ વરસાદને લઈને ખેડૂતમાં ખુશી જોવા મળી હતી। રાણાવાવની જાંબુવંતી ગુફા ખાતે ભીમ અગિયારસની ઉજવણી કરવામાં આવી હતી। તો સાથે ગુફાના સંત રામેશ્વર દાસજીની બ્રહ્મલીન તિથિ હોવાની શોભાયાત્રા, રામધૂન અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમ યોજાયા હતા। આ તકે કુતિયાણાના ધારાસભ્ય કાંદલભાઈ જાડેજા સહિતના ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો। આ નિર્વાણ તિથિ નિમિત્તે જે કંઈ સંતો મહંતો સૌ સાથે મળી અને आज दिव्याती दिव्य जे बापू जे कई तिथि उजवामां आवे छे एटले के निर्वाण तिथि छे अने निर्वाण तिथि जे उजवामां आवे छे सौनो साथ बधाने साथे राखी अने आ पावन दिवसनी अंदरमां आजूबाजूना आपणा विस्तारना लोको तेमज बापूना अन्य सेवकगण सहित बधा लोको अहीं आवे छे बापूना दर्शन करे छे अंदर गुफानी अंदरमां जई અને શિવજીના પણ દર્શન કરે છે, ઠાકોર મંદિરમાં જાય છે, ઠાકોર મંદિરમાં દર્શન અને ત્યાર પછી જે મુખ્ય હેતુ કે જે બાપુનો અમારે એક શબ્દ છે કે શ્યારામ પાઈએ શ્યારામ ભજન કીજીએ, પાઈએ એટલે મતલબ એવો છે કે તમે આવ્યા છો ભગવાનના દર્શન કરો અને પરમાત્માનો પ્રસાદ લ્યો, એટલે અહીંયા સવારે 11 વાગ્યાથી અવિરત પ્રસાદ ચાલુ થઈ જાય છે। આ પ્રસાદની અંદરમાં જેમ કોઈ એકાદશી રહ્યા હોય તો એમના માટે સુકી ભાજીની વ્યવસ્થા કરવામાં આવે છે। ત્યાર પછી બીજો પ્રસાદ તો કે ગુંદી ગાંઠિયા અને બાપુના પ્રિય જે ઠાકોરજીના અમારે પ્રિય પ્રસાદ એ ચણા પણ રાખવામાં આવે છે। 11 વાગ્યાથી લઈ અને પ્રસાદ ચાલુ થાય છે રાત્રે મોડા 9 વાગ્યા સુધી। જે લોકો આવે છે દર્શન કરે છે અને આ બધા ભક્તોને જેને ઈચ્છા અનુસાર જેમની ઈચ્છા અનુસાર બધા પ્રસાદ પ્રાપ્ત કરે છે। પોરબંદરમાં લંપી સ્કિન ડિસીઝના નવા 4 કેસ નોંધાયા હતા, આંકડો 32 સુધી પહોંચી ગયો છે। ત્યારે 2 ગૌમાતાના મોત થયા છે, તો વેક્સિનેશનની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। પોરબંદર શહેરમાં લંપી સ્કિન ડિસીઝના કારણે આઇસોલેશન ખાતે સારવાર દરમિયાન 2 પશુના મોત થતા મૃત્યુ આંક 6 સુધી પહોંચ્યો છે। આઇસોલેશન વોર્ડમાં હાલ 24 ગૌધન સારવાર હેઠળ રાખવામાં આવેલ છે। અત્યાર સુધીમાં ગૌશાળા ખાતે રસી આપવામાં આવી રહી છે, ત્યારે કુલ 600થી વધુ ગૌધનને રસી અપાઈ ગઈ છે। ગૌધનને રસી મૂકીને માર્કિંગ કરવામાં આવે છે। આજે રાત્રિથી પશુપાલન વિભાગની ટીમ તથા ખાનગી સંસ્થાની ટીમ દ્વારા રખડતા બિનવારસુ ગૌધનને રસી મૂકવાની કામગીરી શરૂ થશે। 4,000 જેટલો વેક્સિનનો ડોઝ ઉદય કારાવદરા ચેરિટેબલ એન્ડ એનિમલ વેલફેર ટ્રસ્ટ નામની ખાનગી સંસ્થા દ્વારા ઉપલબ્ધ કરવામાં આવ્યો છે, જ્યારે 1,000 વેક્સિનનો ડોઝ સાંદીપની હરિમંદિરના એક દાતા તરફથી આપવામાં આવ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં સરપંચ દ્વારા માલિકીના પશુઓ તથા રઝળતા પશુઓને ગૌશાળા ખાતે અથવા એક સ્થળે એકઠા કરી અને 5 જેટલા વ્યક્તિની વ્યવસ્થા કરવામાં આવે તો તે ગામમાં પણ વેક્સિનેશન આપવાની વ્યવસ્થા કરવામાં આવશે તેવું ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
જુદા જુદા ફરી નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં બાપુના જન્મસ્થળની જાળવણીમાં તંત્ર નિષ્ફળ, જર્જરિત હોવા અંગે અનેક રજૂઆતો છતાં પુરાતત્વ વિભાગની ઊંઘ ઉડતી નથી. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર. અંતે પોરબંદરના એમજી રોડ પર ખાડાનું સમારકામ શરૂ કરાયું. આતંકવાદી સંગઠનની રાજ્યમાં હુમલાની ધમકી. પોરબંદર સહિતના શહેરોમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું. સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવ્યો. જેતપુર અને વીરપુર સહિતના પંથકોમાં મોસમના પહેલા વરસાદથી ધરતીપુત્રો ખુશ. આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આજ સમય નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.